સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઉટપુટ ડિવાઇસની અંદર આપણા પ્રકરણ 6ની અંદર સૌથી છેલ્લા બે જે આઉટપુટ ડિવાઇસ છે તેના વિશે સમજૂતી મેળવું, કે જેની અંદર છે સ્પીકર અને એલસીડી પ્રોજેક્ટર. સમજતી વખતે ફરજિયાત કમ્પ્યુટરની પાઠ્યપુસ્તક સાથે રાખવી, સૌથી પહેલાં વાંચશું, પછી તેમાંથી જે મહત્ત્વનું અને અગત્યનું પાઠ્યપુસ્તકને લગતું સમજવાનું છે તે પણ સમજશું, અને પાઠ્યપુસ્તકની બહાર પણ કોઈ વસ્તુ નવી હશે તે પણ સમજશું. જોઈએ, કમ્પ્યુટર સાથે સ્પીકર જોડીને અવાજ સાંભળી શકાય છે. સૌથી પહેલાં સ્પીકર વિશે સમજૂતી મેળવીએ. કમ્પ્યુટરમાં ઉપલબ્ધ ઓડિયો અને વિડીયો પ્રકારની ફાઇલમાંથી અવાજ સાંભળવા માટે કમ્પ્યુટર સાથે સ્પીકર જોડેલું હોવું જરૂરી છે. સ્પીકરની ગુણવત્તા તેના અવાજની તીવ્રતાના આધારે નક્કી કરવામાં આવે છે. સ્પીકરના આગળના ભાગ પર અવાજ વધારવા તેમજ ઘટાડવા માટેના બટન જોવા મળે છે. સ્પીકર વિવિધ કદ અને આકારના જોવા મળે છે. હાલમાં બજારમાં 2.1, 3.1, 5.1 પ્રકારના સ્પીકર મળે છે, જેમાં 2.1 પ્રકારના સ્પીકરમાં બે સ્પીકર અને એક સબ વૂફરનો સમાવેશ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, કોઈપણ ઓડિયો અથવા વિડીયોનો અવાજ સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ થાય એ આપણને ખબર છે. બીજી વસ્તુ, સ્પીકર એક પ્રકારનું આઉટપુટ ડિવાઇસ છે તે પણ આપણને ખ્યાલ છે. હવે દરેક સ્પીકર એનો અવાજ કેટલો મોટો છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તેનો અવાજ કેટલો મીઠો છે, મીઠો એટલે ગળો ખાવો ગમે એવો નહીં, પણ આપણને કાનને સાંભળવો ગમે તેવો, મતલબ કે તેનો અવાજ કેટલો મીઠો છે, કાનને સાંભળવો ગમે છે, તેના આધારે જે તે સ્પીકરની ગુણવત્તા અને તેની કિંમત નક્કી થાય છે. હવે સ્પીકરની અંદર તો કે અલગ અલગ પ્રકારના સ્પીકર આવે છે, કે જેની અંદર બટન અલગ અલગ જગ્યાએ આવેલા હોય છે. અમુકમાં વૂફરમાં હોય છે, અમુકમાં સ્પીકરની અંદર હોય છે, અમુક ડિફોલ્ટ રીતે સ્પીકર સાથે વૂફર આવેલા હોય છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ સ્પીકર છે તે તમે પુસ્તકમાં જુઓ, 2.1, 3.1, 5.1 જેટલી સ્પીકર આવે છે, એનો મતલબ શું છે? તો કે એક વૂફર હોય, વૂફર એટલે કે જે સ્પીકરનું સંચાલન કરતું હોય, અને તેની સાથે તો કે બાકી જે રહેલું છે તે સ્પીકર હોય છે, બરાબર છે. નેક્સ્ટ જોઈએ એલસીડી પ્રોજેક્ટર. આજકાલ શાળાઓમાં ઓડિયો વિઝ્યુઅલ રૂમમાં એલસીડી પ્રોજેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરને એલસીડી પ્રોજેક્ટર સાથે જોડીને પરિણામ પડદા કે દિવાલ પર જોવામાં આવે છે. તેના વડે મળતું પરિણામ સ્ક્રીન ઉપર જોવા મળે છે. એલસીડીનું પૂરું નામ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે છે. એનિમેશન આધારિત શાળાકીય અભ્યાસક્રમ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન વગેરે દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. એલસીડીનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી જ્ઞાન અને ગમતનો ઉપયોગ કરીને અભ્યાસ કરી શકાય છે. આજકાલ તેનો ઉપયોગ નાની મોટી સંસ્થાઓ, શાળા, કોલેજ, દુકાનો, મોલ જેવા સ્થળોએ વિવિધ પ્રકારના પ્રેઝન્ટેશન દર્શાવવા માટે કરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, એલસીડી પ્રોજેક્ટરનું નામ શું? તો કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. સામાન્ય રીતે તે ટીવીના પડદા જેવું કામ કરે. ટીવીનો પડદો કેટલો? તો કે બહુ નાનો એવો, બરાબર છે. વધીને 50-55 કે 60 ઇંચ જેટલો આપણે પડદો ગણતરી કરીએ, પણ પ્રોજેક્ટરની અંદર જે પડદો પડે એ ખાસો મોટો હોય, બરાબર છે. અને તેની અંદર આપણને જોવાની પણ ખૂબ મજા આવે. કોઈ પણ વસ્તુ પ્રેઝન્ટેશનને લગતી હોય, ટુ પ્રેઝન્ટ એટલે કે રજૂ કરવું, કોઈ વસ્તુ બીજા વ્યક્તિને દર્શાવ્યું, તે દરેક વસ્તુ દર્શાવવા માટે પ્રોજેક્ટરનો ઉપયોગ થાય છે. અને સામાન્ય રીતે તેનો ઉપયોગ શાળા, કોલેજ, મોલ, અમુક તો ક્રિકેટ મેચ બતાવવા માટે પણ પ્રોજેક્ટરનો ઉપયોગ કરે છે. મતલબ કે મોટી મોટી દરેક જગ્યા હોય ત્યાં પણ પ્રોજેક્ટરનો ઉપયોગ થાય છે. હાલની અંદર ઘરમાં પણ લોકો ટીવીની જગ્યાએ પ્રોજેક્ટર લાવે છે, અને સીપીયુ જોડીને શું કરે છે, ઘરની અંદર જ તે પ્રોજેક્ટરનો ઉપયોગ કરે છે. એટલે મોટી સ્ક્રીન ઉપર ટોકીજનો અનુભવ થાય. ટોકીજની અંદર જે પિક્ચર બતાડે તે કોની મદદથી એવડો મોટો પડદો બતાડે છે? તો કે તે પણ પ્રોજેક્ટરની મદદથી પણ કાર્ય કરે છે. પણ પ્રોજેક્ટર અલગ અલગ ગુણવત્તાવાળા હોય છે, જેને કારણે અલગ અલગ કાર્ય કરી શકાય છે. હવે પછીના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો, નવા લેક્ચરથી નવું ચેપ્ટરની શરૂઆત કરશું. આભાર બાળમિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો.